महादेव हरिओम। पालीताणा नीलकंठ महादेव ने लईने जे प्रश्न चाली रह्या छे अने जे कई दावाओ आक्षेपो जे कई थई रह्या छे ए बधुं एक तरफी बधुं प्रसार प्रसार थई रह्यो होय एवुं जणातुं होवाने कारणे आजे आ वीडियो द्वारा सामे आवानुं कारण छे। खरेखर वास्तविकता लोको सुधी पहोंचे, लोको एने जाणे अने समझे ए बहु जरूरी छे। मीडिया पण बधुं एक तरफी प्रसार थतो होय, कोई एक संप्रदाय विशेष पोताना हक्को जमावा माटे अथवा तो उपेक्षा करवा माटे जो आवा बधा कार्य एक तरफी बधुं रजूआतो थती होय तो स्वाभाविक छे के वास्तविकता लोको सुधी न पहोंचे। खरेखर शत्रुंजय पर्वत पर, गिरिराज पर कोई जैन आस्थाने टेच पहोंचाड़वा माटे, कोई देरासरो पर अथवा तो कोई जैन संप्रदायना अनुयायीओने आस्थाने टेच पहोंचे एवं कोई पण कृत्य त्या करवामां आव्युं नथी। शिवालयनी अंदर, मंदिरमां प्रांगणनी अंदर जे अमारी धजावो उतार लेवामां आवती थी अने पेढ़ी द्वारा जे कंई करवामां आवे ए बधुं करवामां प्रशासन के जे कंई देखरेख करता होय बधा उपेक्षा थता था। एने कारणे मंदिरनी अंदर जे अतिक्रमणना रूपे जे बोर्ड ने जे खिताओ फोड़ेला हता सीसीटीवी केमेरा लगावा माटे एवुं कहेवामां आव्युं पાછળથી જે હોય તે, પરંતુ એ ખિતાને કાઢી અને ત્યાં ને ત્યાં રાખી દેવામાં આવ્યા અને બોર્ડને કાઢીને કાર્યાલયની અંદર એની એ સ્થિતિમાં પાછું એને સોંપવામાં આવ્યું અને જ્યારે સોંપવામાં આવ્યું બોર્ડ ત્યારે પણ પોલીસ જવાનો પણ અમારી સાથે હતા અને એની હાજરીમાં જે બોર્ડ ત્યાં આપ્યું એટલે કોઈ નુકસાન પહોંચાડવાના ઈરાદે અથવા તો આસ્થાને ઠેસ પહોંચવાના ઈરાદે અથવા અંતક ફેલાવવાના ઈરાદે ત્યાં કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું નથી અને આ એક એકતરફીને ખોટું જે બહેકાવવામાં આવે છે, લોકોને ખોટા ગુમરાહ કરીને એકત્રિત કરી અને આ જે રેલી વગેરે જે કંઈ થઈ રહ્યા છે એની પાછળનું મૂળ ઉપદેશ જે હોય તે પણ નીલકંઠ મહાદેવ મંદિરને લઈને જે કાંઈ થયું છે એ મંદિરના પ્રાંગણમાં થયું છે, જૈન સંપ્રદાયને કોઈ ઠેસ પહોંચે એવું આજ સુધી કોઈ કૃત્ય કરવામાં આવ્યું નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં। પર્વત કેવળ જૈનોનું આસ્થાનું સ્થાન નથી, અમારા માટે પણ એ આસ્થાનું સ્થાન છે। જેટલું જૈનોનું પવિત્ર સ્થળ છે એટલું જ અમારું પવિત્ર સ્થળ છે। બીજું, વિડીયો દ્વારા અને ઘણા જૈન આચાર્ય મુનિઓ દ્વારા પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ અહીંયા કોઈ પ્રસાદ વગેરે વિતરણ કરવું અથવા તો ખાવું એ અમારી આસ્થાને ઠેસ પહોંચે છે, જે પરંપરા ત્યાં નથી। જો ખરેખર આસ્થાને આસ્થાનો જ સવાલ હોય અને પરંપરાગત ન હોય તો પૂરા પર્વત ઉપર જે ગઢની માલિપા જે કંઈ ચોકીદારો પૂંજારી વા બધા રહે છે એ બધા પણ ત્યાં પોતે જમે છે, ચા પાણી બનાવે છે, રસોઈ પણ બનાવે છે અને રાત્રિ પણ રોકાણ કરે છે। એવી જ રીતે ગઢના પરિસરની અંદર આવેલું દરગાહ જે છે, દરગાહની અંદર પણ ઘણા બધા મુજાવરો રહે છે, એ પણ ત્યાં ભોજન પ્રસાદી લે છે અને બનાવે પણ છે। પરંતુ મંદિર માટે જ પ્રસાદ નહીં વેચવો, જે કંઈ નિયમો, રાત્રિ નહીં રોકાવાનો નિયમ, તો પણ કેવલ મંદિર માટે પ્રસાદ ન ખાવો એ પણ મંદિર માટે, જૈનોની આસ્થાને ઠેંસ પહોંચે એવું મંદિરમાં જ કૃત્ય થયેલું છે અને જે આસ્થાને ઠેંસ પહોંચાડવાના જે દાવાઓ છે એ પર્વત ઉપર અન્ય જૈનોના સ્થાનોમાં કે બીજા અન્ય ધર્મના સ્થાનોમાં એ બધું તો થઈ જ રહ્યું છે, તો પછી મંદિરની અંદર જ કેમ આ આસ્થાને ઠેંસ પહોંચે છે એ પણ એક મોટો પ્રશ્ન છે। બીજું કે આ મંદિર જો જૈનોનું એવું કહેવાનું છે કે આ મંદિર અમે બનાવી દેવામાં આવ્યું તો અને અમે એનું સંચાલન કરતા હતા, તો સ્વાભાવિક છે ભાઈ જો પહેલેથી જ તમે એનું સંચાલન કરતા હતા, મંદિર તમે બનાવ્યું, તો આજે એ મંદિર પછી ટ્રસ્ટ, સરકારી ટ્રસ્ટમાં કેમ જતું રહ્યું, કેમ એને જૈન પેઢીઓ દ્વારા એને સંભાળવામાં નહીં આવ્યું, શું કારણથી સરકારે એને ટ્રસ્ટમાં લીધું, આવા ઘણા બધા પ્રશ્નો છે અને આ પ્રશ્નો નો હલ બેસીને પણ થઈ શકે, સમાધાનથી પણ થઈ શકે અને કોર્ટ દ્વારા પણ થઈ શકે, પરંતુ વર્તમાન સ્થિતિની અંદર જે લોકોને ગુમરાહ કરીને એક મોટો હવ ઊભો કરીને કે અમારી આસ્થા ઉપર આક્રમણ છે, અમારા તીર્થસ્થળ ઉપર આક્રમણ છે,
खरेखर शत्रुंजय पर्वतनी ऊपर कोई पण जैनों ने आस्था ने ठेस पहुंचे एवा कृत्य करवामां आवता नथी। लई वात प्रसादनी अने वेचणीनी वात छे, तो प्रसाद तो एक पवित्र वस्तु छे, परंतु न्या रहेनारा लोको रसोई बनावे छे ने जमे छे, तो एना खावाथी न्या रहेवाथी तो कोई आशानता नथी थती। आ एक વિચારની અને વિચાર કરવા યોગ્ય છે। જો આસ્થાને ઠેસ પહોંચતી હોય તો મંદિરમાં જ પ્રસાદ વેચે તો જ આસ્થાને ઠેસ પહોંચે। શું બીજી કોઈ જગ્યાએ દેરાસરો વગેરેની અંદર અથવા તો કોઈ પરિસરની અંદર બીજા કોઈ પ્રસાદ વગેરે લે અથવા તો જમે તો એમને કોઈને આસ્થાને ઠેસ ન પહોંચે। આ બધું એક એક તરફી વરસાદ વગેરે લે અથવા તો જમે તો એમને કોઈને આસ્થાને ઠેસ ન પહોંચે। આ બધું એક એક તરફી વલણ છે, એ બરાબર નથી। બીજું જે કૃત્ય ભગવાન આદિનાથજીના શરણને તોડવાનું જે કૃત્ય છે, ખરેખરી પર્વત ઉપર નથી, પર્વતથી દૂર 15 કિલોમીટર રોહિશાળા ગામ છે, અને રોહિશાળા ગામની અંદર આ ઘટના ઘટી છે, અને આ ઘટના ઘટી એનો ઘણો સમય થયો છે, અને આ ઘટનાનો જેને કોઈ આ કૃત્ય કર્યું હોય એને ખરેખર કડકમાં કડક સજા થવી જોઈએ। પણ એ કૃત્ય કરનારનો આરોપ જે અમારા ઉપર નાખવામાં આવે છે, ખરેખર આ એક ખોટો આરોપ છે, અને મંદિર ઉપર પૂરા ડુંગર ઉપર પોતાના અનુશાસનમાં પોતે કે એવી રીતે ચાલવું જોઈએ। અન્ય આસ્થાને પણ કોઈ મહત્વ એવું મંદિર પૂરતું જે આ છે એની ઉપર કબજો જમાવવો અથવા તો પૂરા પોતાનું પૂરું નિયંત્રણ મંદિર ઉપર રાખવા, એના માટે આ બધા આક્ષેપો અને પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે જે આ વ્યાજબી નથી। બંને આસ્થાને સચવાય, બંને આ જે ધર્મ સ્થાનો છે બધાનું સમાન રીતે આ વ્યવહાર વહીવટ થાય એવી અપેક્ષાથી આ થયેલું છે। રહી વાત અન્ય પ્રવચનોને લઈને કે ભાઈ ભડકાઉ ભાષણ આપવામાં આવે છે કે ભાઈ સનાતન નગરીને, જૈન નગરીને સનાતન નગરી કરી દેવામાં આવે, તો એક સ્પષ્ટ વાત છે કે ભાઈ પાલિતાણાને જે અંદર પ્રવચનો વગેરે થયા ને જે એનો સંદર્ભ શું છે એ સંદર્ભ જાણવો બહુ જ જરૂરી છે। જો આપણે સંદર્ભને ન જાણી શકીએ તો આપણે મૂળ મુદ્દા સુધી મૂળ વાતને સમજવાની કોશિશ ન કરીએ। સંદર્ભ એ છે કે સી પ્લેન આવે તો પણ જૈન સંપ્રદાયની આસ્થાને ઠેસ પહોંચી જાય છે, અથવા તો એને કોઈ પણ આશાતના થાય છે એટલે નથી આવવા દેતા, કોઈ ઉદ્યોગો પણ ત્યાં નથી આવતા, અને મોટાભાગના જેવું આપણે કહી શકીએ કે કેવલ જૈન સંપ્રદાયના અનુયાયીઓની આધારે જ જે રોજીરોટી છે એને લઈને જે કાંઈ પ્રશ્નો ચાલે છે, તો એ મુદ્દો એવો હતો કે જો આ જૈન નગરી છે ત્યાં સુધી અહીંયા કોઈ વિકાસ નહીં થાય, સી પ્લેન જેવા પ્રોજેક્ટ જે આવે છે એ પણ અહીંયા રદ કરવામાં આવે છે, તો એને લઈને કીધું હતું કે જ્યાં સુધી આ જૈન નગરી રહેશે ત્યાં સુધી પાલિતાણાનો વિકાસ નહીં થાય। આવા આવા એક સંદર્ભને લઈને આ વાત કરવામાં આવી હતી। કોઈ પણ વ્યક્તિની આસ્થાને આ વૈમનસ્ય ફેલાવવાનો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો, વૈમનસ્ય ન ફેલાય એના કારણે અમે ઘણાના પગ પકડીને વિનંતી કરી કે ભાઈ તમે પ્લીઝ વચ્ચે આવો અને આનું સમાધાન સુખદથી લાવો, પરંતુ કોઈ મધ્યસ્થી કરવા તૈયાર નથી, એટલે આ બધો પ્રશ્ન જ એક તરફી ચાલી રહ્યો છે, બરાબર નથી। તો આપણે મૂળ મુદ્દા સુધી મૂળ વાતને સમજવાની કોશિશ ના, સંદર્ભ એ છે કે સી પ્લેન આવે તો પણ જૈન સંપ્રદાયની આસ્થાને ઠેસ પહોંચી જાય છે, અથવા તો એને કોઈ પણ આશાતના થાય છે એટલે નથી આવવા દેતા, કોઈ ઉદ્યોગો પણ ત્યાં નથી આવતા, અને મોટાભાગના જેવું આપણે કહી શકીએ કે કેવલ જૈન સંપ્રદાયના અનુયાયીઓની આધારે જ જે રોજીરોટી છે એને લઈને જે કાંઈ પ્રશ્નો ચાલે છે, તો એ મુદ્દો એવો હતો કે જો આ જૈન નગરી છે ત્યાં સુધી અહીંયા કોઈ વિકાસ નહીં થાય, સી પ્લેન જેવા પ્રોજેક્ટ જે આવે છે એ પણ અહીંયા રદ કરવામાં આવે છે, તો એને લઈને કીધું હતું કે જ્યાં સુધી આ જૈન નગરી રહેશે ત્યાં સુધી પાલિતાણાનો વિકાસ નહીં થાય। આવા આવા એક સંદર્ભને લઈને આ વાત કરવામાં આવી હતી। કોઈ પણ વ્યક્તિની આસ્થાને આ વૈમનસ્ય ફેલાવવાનો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો, વૈમનસ્ય ન ફેલાય એના કારણે અમે ઘણાના પગ પકડીને વિનંતી કરી કે ભાઈ તમે પ્લીઝ વચ્ચે આવો અને આનું સમાધાન સુખદથી લાવો, પરંતુ કોઈ મધ્યસ્થી કરવા તૈયાર નથી, એટલે આ બધો પ્રશ્ન જ એક તરફી ચાલી રહ્યો છે, બરાબર નથી, યોગ્ય નથી। આમાં ખરેખર સમન્વય જ છે, હૃદય જૈનોનું સ્થાન અમારા હૃદયમાં છે, અમારે એની સાથે કોઈ વિરોધ નથી, એટલે કૃપા કરીને વર્તમાનમાં જે કાંઈ થઈ રહ્યું છે અને જે કાંઈ લોકોને ભડકાવી અને મોટી મોટી રેલીઓ એક આસ્થાના
ને આધારે એક સંપ્રદાય વિશેષને લઈને જે કાર્ય થયેલું છે એ બરાબર નથી. સરકાર પણ આમાં સારી રીતે ધ્યાન દોરે અને વ્યવસ્થિત રૂપે બંનેની આસ્થાનું સન્માન થાય એવી રીતે કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ અને આ પ્રશ્નને હલ કરવો જોઈએ. હરિઓમ.